લીધી. મેં રાજુભાઈને ઇલેક્શન દરમિયાન 10 થી 15 ફોન કર્યા હશે. મારા મોટા ભાઈ સમજું છું, સમજતો હતો અને આજે પણ સમજી રહ્યો છું. વાત એ નથી, વાત એ છે કે એમણે જે વિશ્વાસ મૂકીને જે લોકોને કામગીરી સોંપી હતી, મને યાદ છે કે મારા મત વિસ્તારની અંદર, મારા મત વિસ્તારની પત્રિકાઓ પડતી હોય, જે રાઉન્ડ ચાલુ થતો હોય, એની અંદર ધારાસભ્યના નામની બાદબાકી કરવામાં આવી. મેં વારંવાર રાજુભાઈને કીધું છે કે ભાઈ આ કેમ આમ થઈ રહ્યું છે. ઇવન મારી ઓફિસની અંદર કાર્યાલય બનાવ્યું માલપુર તાલુકામાં. કાર્યાલય બનાવ્યા પછી અમુક મારા વિરોધીઓ, કોંગ્રેસ પાર્ટીના જ વિરોધીઓની વાત કરીએ આપણે, કે જે ગ્રુપિઝમની વાત કરી રહ્યો છું, એ લોકોએ એક બે જણાને વ્યક્તિગત રીતે મારું બેનર બાળવાની પ્રવૃત્તિ કરીને મારું બેનર ફાડી નાખ્યું. મારે મારી ઓફિસની અંદર લાગેલું મારું બેનર ફાડાવડાવી દીધું. આ પ્રકારની નિંદનીય વાત અને આ પ્રકારનું ખરાબ કૃત્ય કર્યું મેં રાજુભાઈને વારંવાર ધ્યાન દોર્યું છે. અવારનવાર મેં પાર્ટી સાથે રહીને રાજુભાઈને ઠેક સુધી, જ્યાં પણ ઇલેક્શન દરમિયાન પણ એમને ધ્યાન દોર્યું છે કે આ બૂથની અંદર તમારો એજન્ટ નથી બેઠો, મેં કીધું છે કે જેને જવાબદારી સોંપી હોય આપ એને સોંપો. એટલે રાજુભાઈને પૂરેપૂરી મદદ કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. પરંતુ મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે અંદરના આંતરિક વિવાદના કારણે કદાચ રાજુભાઈ જેવો સજ્જન માણસની કદાચ હાર થઈ શકે તેવું બને તો એ ખોટું નથી. પરંતુ જે પ્રવૃત્તિ જે લોકોએ કર્યું છે ને સાથે રહીને જેણે રાજુભાઈને હરાવવાનો જો પ્રયત્ન કર્યો હોય, તો એવા લોકો પર પાર્ટીએ એક્શન લેવા જોઈએ. તો જ ખબર પડે કે ભાઈ આવનારા ઇલેક્શનમાં તો પોઝિટિવ પરિણામ મળી